પ્રકરણ છ, જુવારાની માંગણી. તારા શહેરની કન્યા. લટકા અને ચાળા એને બહુ આવડે. તે વિષયાંધપતિ વિનયચંદ્રને એણે ધીમે ધીમે એવો ફંદામાં લીધો કે એ બિચારો એક તો કામરાગમાં સારી રીતે બંધાયેલો, એનાથી પ્રભાવિત થતો ગયો હતો, અને મહાન ઉપકારી એવા ભાઈ અને ભાભીના ઉપર અભાવવાળો બનતો ગયો, એમનામાં દોષ દેખતો બન્યો. પત્ની જેમ ભણાવે તેમ એણે પાઠ ભણવા માંડ્યા. દ્રષ્ટિમાં ભાઈ ભાભીને સ્વાર્થિયા અને દુશ્મન તરીકે દેખવાનું ઝેર આવતું ગયું, અને દ્રષ્ટિ જ એવી ઝેરવાળી બની. પછી એમનું સારું વર્તન પણ અને ખરાબ લાગવા માંડે એમાં નવાઈશી. ભાઈ એને સાથે જમવા લઈ બેસે તો એને એમ લાગે કે જોયું, હજી મને નાનો બચ્ચો જ ગણે છે, તે એમની આંખ નીચે જ જમવાનો, ને ભાભી જ જમાડે, તારા નહીં. ત્યારે જો ભાઈ ભાભી સમયવર્તી એને જુદા જમવા દે તો એને એમ લાગે કે જોયું, હવે જુવારું આપ્યું. નવા કપડાં ઘરેણા એની પત્ની અને ભાભી બંનેના સાથે થાય તો એના મનને એમ લાગે કે જુઓ, હજી એ ભાભીને કેટલા કોડ છે, તે બધું હારોહાર જોઈએ છે. અને ક્યારેક તારાના એકલાના કપડાં દાગીના કરાવાય ત્યારે મનને એમ થતું કે આ કેવી લાંચ આપે છે, આમ કરીને જાણે બહુ વાલ દેખાડવું છે અને જિંદગીભર અમને દબાવી રાખવા છે. દુનિયા દોરંગી છે. આવી દુનિયાને ખુશ કરવા મથવું એ કોલસાને સફેદ ઉજળા કરવા જેવું છે. દ્રષ્ટિમાં ઝેર આવી ગયા પછી કશું સીધું પડતું નથી. એથી વિનયચંદ્ર મનમાં ને મનમાં બળ્યા કરે છે અને પત્ની સાથે ખાનગીમાં ભાઈ ભાભીની નિંદા કર્યા કરે છે. તારા જુએ છે કે હવે એનામાં પલટો થઈ ગયો છે, એટલે એક દાડો પૂછે છે, કેમ હવે આવું ક્યાં સુધી ચલાવવું છે? હવે તો હું કંટાળ્યો છું, એટલે જુદું ઘર કરવાનું કહેવા તક જોઉં છું. તે ઘર જ જુદું ને દુકાન ભેગી? કેમ ત્યારે? કેમ શું? તે દુકાનમાં ભેગું મુંડાવું છે? પણ એમાં તો ભાઈની આવડત અને આબરૂ વધારે, તેથી જુદામાં મજા ન આવે. અરે તમે તો દીવાના છો દીવાના. કમાઈ તો પુણ્યના આધારે થાય છે, અક્કલ આબરૂ પર નહીં. સમજતા નથી તમે. પણ આ જુઓ કે આ તમારા પુણ્ય કામ ચાલે છે અને ભાઈ જશ ખાટે છે, તેમ કમાઈ પણ લઈ જાય છે. હમણાં જુદું કરો જોઉં, પછી જુઓ કે તમારું ભાગ્ય કેવું ખીલે છે ને આ ભાઈ સાહેબના કેવા હાલ થાય છે. ખરી વાત તારી. બસ ત્યારે હવે તો બધું જુદું કરી નાખીએ. દ્રષ્ટિમાં અમી હતું ત્યાં સુધી એ ભાઈ ભોજાઈના માતા પિતા જેવા વાત્સલ્ય નીચે કલ્લોલ કરતો હતો. નિશ્ચિંત અને ફક્કડલાલ હતો. હવે સ્થિતિ ફરી. પત્નીની વારંવારની ચઢવણીએ એની દ્રષ્ટિમાં ઝેર ભરાયું, એટલે ભાઈ ભાભીના વાત્સલ્યને સ્વાર્થ અને માયાચારની રમત જુએ છે. મનમાં બળ્યા કરે છે ને સલવાય છે, ભાઈને કહેવું કઈ રીતે? પણ પેલી જબરી છે, રોજના ગોદા મારે છે, એક યા બીજી રીતે પાણી ચડાવે છે. એટલે એક દિવસ જ્યારે નિરાંતે બેઠેલા એને સ્નેહથી મોટાભાઈ પૂછે છે, કેમ વિનુ, આનંદમાં છે ને? કેમ પૂછવું પડ્યું? પૂછવું તો જોઈએ જ ને. બાને છેવટના વચન આપ્યું છે કે વિનુને તારા કરતા સવાયો સાચવીશું. તો સાચવો જ છો ને? છતાં પૂછવું તો પડે. અમે ગમે તેટલું સંભાળતા હોઈએ, પરંતુ તારા મનને જરાય અસંતોષ ન જોઈએ. મને તો ઘણો સંતોષ છે, કેમ કે તમે અમારું કેટલું બધું સાચવો છો. પણ કેમ કેમ બોલતા અટકી ગયો? કહે, ખુશીથી કહે. પણ શું કહું? પણ તમારા દિલને જરા દુઃખ થશે. અરે ગાંડા, દુઃખ શું? તું કહે તો ઉલટું સારું. કંઈ પણ કરવા સુધારવા જેવું હોય તો ખબર પડે ને કરાય સુધારાય. કે નિસંકોચ કે, શું છે? આ બીજું કાંઈ તો નહીં, પણ એક લોક વ્યવહારથી એમ થાય છે કે તમને આજ સુધી ઘણી તકલીફ આપી, એટલે હવે તમને શાંતિ આપ. અરે શાંતિ જ છે, તકલીફ શાની? તકલીફ એ છે કે અમારા બંનેનું હજી ક્યાં સુધી તમારે સંભાળ્યા કરવાનું, એટલે હવે એમ થાય છે કે ઘર અને દુકાન સંબંધી અમારો ભાર તમારા માથેથી ઉતારી નાખવો. એટલે એ જ કે હવે અમારે અમારું સંભાળી લેવું. તમે તો આજ સુધી અમારું બહુ કર્યું છે અને હજી પણ કરો એમ છો, પરંતુ અમારે હવે વિચાર કરવો જોઈએ ને, ક્યાં સુધી તમારે અમારું સંભાળ્યા કરવું પડે. તો ભાઈ, તને એમ લાગતું હોય તો ખુશીથી દુકાન અને ઘરનો વહીવટ તમે સંભાળી લો.
જો મને તો સંભાળવામાં કોઈ તકલીફ નથી, પરંતુ હવે તમારા દિલને એમ જ લાગતું હોય તો ભલે તમે સંભાળો, બધું તમારું જ છે. અમારે ધર્મ ધ્યાનનો અવસર સારો મળશે, એમાં ખોટું શું છે? નિષ્ઠા અને વિવેક અમી. બસ, વિનયચંદ્ર આ સાંભળીને વિચારમાં પડી ગયો કે હવે શું કરવું? આ તો ઉલટું બધું મને સોંપી દે છે, હવે જુદું કરવાનું કેમ કહેવાય? ખરેખર તો હવે સમજી જવું જોઈતું હતું કે આ પત્નીએ શીખવ્યું તે ખોટું છે. ભાઈના મનને કોઈ જુદાઈ નથી, એ તો બધું તમારું જ છે એમ કહે છે, સોંપી દેવા તૈયાર છે, પછી શું બાકી રહ્યું? પરંતુ આ ન સમજો, કેમ કે દ્રષ્ટિમાંથી વિવેકરૂપી અમી નીકળી ગયું છે. માણસને ઓળખીને ચાલવું વર્તવું એવી નિષ્ઠા એ દ્રષ્ટિનું અમી છે. એ નિષ્ઠારૂપી અમીનો આનામાં અભાવ છે. એના બદલે અવિવેકનું ઝેર અને ઉપલકિયામાં અંજામણનું ઝેર દ્રષ્ટિમાં વ્યાપી ગયું છે. એવી ઝેરભરી દ્રષ્ટિથી ભાઈને ઓળખી શકતો નથી. આપણને દેવગુરુ અંગે પણ આવું જ છે, એમને ઓળખીને વર્તવાની નિષ્ઠા નહીં, ઉપલકિયા માણસોના કથનમાં તણાઈ જઈએ છીએ. વિનયચંદ્ર મૂંઝાયો એટલે ભાઈને કહે છે, વિચાર કરીને કહીશ. શું વિચાર કરવો છે એને? બીજો કશો નહીં, સ્ત્રીની સલાહ લેવી છે, એ શીખવે એમ કરવું છે. કેમ કે હવે આપતજન તરીકે ભાઈ ભાભી મટીને સ્ત્રી બની છે. ક્યાં પિતાવત પાલન કરનાર ભાઈ, ક્યાં માતાની જેમ વાત્સલ્ય અને કાળજી રાખનારી ભાભી, અને ક્યાં આ વિષયાંધ લંપટ પત્ની. પરંતુ મોહનો અંધાપો એ દેખવા દેતો નથી. જન્મનો આંધળો તો વસ્તુ હોય એ ન દેખે એટલું જ, પણ મોહથી અંધ બનેલો તો જે વસ્તુ નથી તે દેખે છે. અહીં પત્નીમાં વિશ્વસનીયતા નથી, પણ આ દેખી રહ્યો છે. મિથ્યાત્વ મોહનો અંધાપો પણ એવું જ કામ કરે છે. જગતના પદાર્થોમાં વિશ્વાસ મૂકવા લાયક તત્વ નથી, પણ મોહ તે દેખાડે છે. આત્માના તારણહાર ધર્મ અને ધર્મ અંગોમાં દુઃખકારકતા નથી, પણ મોહ તે દેખાડે છે. લોકોત્તર જૈન શાસન પામવા સુધી આવી પહોંચ્યા પછી આવા મોહના અંધાપા રહે એ કેટલી બધી કમનસીબી, કેવી મૂઢતા. વિનયચંદ્રે ખાનગીમાં પત્નીને બધી વાત કરી સલાહ પૂછી. હવે શું કરવું છે? હવે બધું તંત્ર આપણા હાથમાં આવે છે તો પછી વાંધો શું છે? તમે તો સાવ ભોળા છો. આ તમારું પુણ્ય ભેગા રહેવામાં કચરાઈ રહ્યું છે તેનું કેમ? એ તો હવે જુવારું જ માંગી લો, પછી ખબર પડશે કે કોના પુણ્ય ચાલે છે. વિનયચંદ્ર મંજૂર કર્યું. અવસર પામીને ભાઈને કહે છે, આ જુઓ ને, વિચાર તો બહુ કર્યો પણ મનને શાંતિ વળતી નથી. એમ મૂંઝાઈશ નહીં, માતાને આપેલ વચન મુજબ મારે તો તને ખૂબ આનંદમાં રાખવાનો છે. તો કે, શાંતિનો કોઈ રસ્તો સૂઝે છે? હા, મને લાગે છે કે અમારી ચિંતાથી તમને તદ્દન મુક્ત રાખવા એ માટે હવે તમે મને પગભર કરી દીધો છે, એટલે અમારે જુદા રહેવું, દુકાન પણ જુદી રાખવી. આ સાંભળીને અમીચંદ ક્યાં ઊભો રહે? એને આઘાત લાગ્યો. આશ્ચર્ય થયું કે આટલો બધો વિનીત અને આ શું કહે છે. અમીચંદ સમજી ગયો કે આ એની સ્ત્રીની ચઢાવણી હશે, છતાં એને સમજાવે છે. જો વિનુ, મને વાંધો નથી, પણ આમાં મજા નથી. સંયુક્ત ઘરમાં એકબીજાને હૂંફ રહે છે, લોકમાં આપણો ભાર બોજ પડે છે, કેટલીક વાર એકના પુણ્ય બધાનું ટટ્ટું નભે છે, રોગ મંદવાળે સારી સંભાળ થાય છે. આ બધા લાભ જુવારામાં નથી. ને તું આ વાત તો કરે છે, પરંતુ એટલું તો વિચાર કે આ તારી ભાભી, તારી પાછળ અડધી થઈ જનારી, એને આ વાતથી કેવો આઘાત લાગશે? લોકમાં શું કહેવાશે? માટે વિચાર કર. મોટા ભાઈએ બધું એ કહ્યું, પણ અહીં તો પઢો પોપટજી સીતારામની જ વાત હોય, બાયડીએ ભણાવ્યું જ ભણવાનું હોય, ત્યાં બીજું શાનું સંભળાય કે વિચારાય? એ તો કહી દે છે. માફ કરો મોટા ભાઈ, મને શાંતિ આથી જ થવાની છે, માટે ચાર સારા માણસ વચમાં રાખીને વહેંચી લઈ. અમીચંદે જોયું કે હવે એણે નક્કી કરી દીધેલી વસ્તુ છે, એમાં ફેરફાર કરે એમ લાગતું નથી. તેથી તેણે જીનમતીને બોલાવીને વાત કરી. જીનમતી ચોંકી ઉઠી, એને પારાવાર દુઃખ થયું.
વિનુ વિનુ, આ તો શું બોલે છે? તું તો મારા કોડ ભાંગી નાખે છે. માતાજીને મરતા કહ્યું છે તેમ તારી જિંદગીભર સંભાળ કરવાના મારા અરમાન છે, અને તને બાર બાર વર્ષથી સંભાળી પેટના દીકરાની જેમ તારા સાથે સ્નેહની સાંકળ બાંધી તે તું આમ તોડી નાખે છે. હે ભગવાન! બોલતા બોલતા એનું હૈયું ભરાઈ આવ્યું. આંખમાંથી દડ દડ પાણી વહેવા માંડ્યું. એને કેવળ નિસ્વાર્થ બુદ્ધિથી કરેલી આજ સુધીની કાળજી પર પાણી ફરી વળતું દેખાયું. એકાએક કર્મનો આ શો પ્રકોપ થઈ ગયો એમ એને લાગ્યું. મૂંઝવણ થવા માંડી. હૈયે ડચુરો જામી પડ્યો. આંખમાંથી આંસુ વહી રહ્યા છે. 12 વર્ષની એની મહેનત અને વાત્સલ્ય ક્યાં, ને એની સામે દિયરિયાની આ નફટાઈ! એ કર્મની જ વિચિત્રતા નહીં તો બીજું શું? એને કેટલાય વખતથી તારાની ચાલી રહેલી ચઢવણીની ખબર જ નહોતી. સરળ સાફ દિલવાળા શું કામ શંકાની નજરે જુએ, શું કામ તપાસ રાખ્યા કરે? આ પરિણામ અલબત્ત પત્નીની ચઢવણીનું હતું, પરંતુ વિનયચંદ્રે જીનમતીની હેદભરી વર્ષોની સેવા સંભાળ લીધેલી તે થોડી તો લક્ષમાં રાખવી હતી. પણ તત્કાળની તારાની ચાપલુસીએ આકર્ષાયેલો એ શાનું લક્ષમાં લે? જીવ ઘણીય વાર તત્કાલમાં ફસે છે. કોઈએ 100 ઉપકાર કર્યા છે, પણ જો હમણાં એક જ વાર એ કાંક પ્રતિકૂળ કરે તો પેલા ઉપકારો લેનારો આ તત્કાલની વસ્તુ પર હૈયું બગાડે છે. બાપ ગુરુના ઠપકા પર મન કેમ બગડે છે? ખરી રીતે તો એ વિચારવું જોઈએ કે આમના અથાગ ઉપકાર આગળ આ કડવો શબ્દ કે કડક વ્યવહાર કંઈ જ ભારે નથી. એને તો આનંદથી જ વધાવી લેવો જોઈએ. પણ ના, તત્કાલનું જ જોવું છે. મને ઠપકો કેમ આપ્યો? ત્યારે કોઈએ પહેલા લાતો મારી છે, પણ હમણાં જો કંઈ ચટાડવાનું કરે છે તો તરત એમાં લહેવાઈ જાય છે. કૂતરાને 4 વાર હળધૂત કર્યું, એમાં દંડોય માર્યો, પરંતુ હમણાં પાછો જરા હાથમાં લાડવો દેખાડો તો દોડતો આવે છે ને! ત્યારે માણસની એ કઈ દશા છે? મીઠાઈથી 10 વાર પેટ દુખ્યું હતું, અકળામણ થઈ હતી, એ 10 વાર લાત થઈ, પરંતુ હમણાં પાછી જો મીઠાઈ સામે આવી તો ઝટ મન લલચાય છે. બસ, ભૂતકાળ વિસાતમાં નથી, તત્કાલનું જ જોવું છે, એની આ દશા છે. જીવે અનંતિવાર વિષયો અને કશાયોના યોગે પારાવાર દુઃખ વેઠ્યા છે, છતાં અહીં તત્કાળનું જોઈ પાછું એમાં ઝુકાવે છે. કેટલી મોટી મૂર્ખતા, મૂઢતા! આવી તત્કાલની વસ્તુમાં ફસાવાની મૂર્ખતાએ મોટો ભાગ પરણ્યા પછી પત્નીમાં ફસાય છે, મોહી જાય છે, અને માતા પિતા, મોટા ભાઈ વગેરેના દીર્ઘકાળના ઊંચા ઉપકારો ભૂલી એમનો દ્રોહ કરે છે, વિશ્વાસ ભંગ કરે છે. વિનયચંદ્ર એમાંનો એક બન્યો છે. જીનમતીનું હૈયું ભાંગી ગયું. એને પારાવાર દુઃખ થયું. કલ્પાંત કરે છે. અમીચંદ એને શાંત પાડવા જાય છે, પરંતુ પાછો સમજે છે કે જે કાળી મહેનત લઈને એણે વિનુને ઉછેર્યો છે એના પર આ પરિણામ આવે એ સહેજે અસહ્ય બને. આટલો કલ્પાંત એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એથી એ આગળ બીજા કોઈ હોય તો માથું ફોડે. છતાં જીનમતીનો કલ્પાંત હૃદયદ્રાવક હતો. પાછી ખૂબી એ કે એ વિનયચંદ્રને તુચકારતી નથી, ઉતારી પાડતી નથી કે નાલાયક આ માંગે છે, પાપી, અધમ, અમારું કર્યું કારવ્યું ધૂળ સમજે છે વગેરે. કોઈ ગાળ ઠપકો દેતી નથી. જીનમતી છે ને, જીનની મતીને પોતાની મતી કરનારી એ સમજનારી છે કે આવા પ્રસંગમાં પોતાના કર્મને જ મુખ્ય કારણ તરીકે સમજી રાખવા જોઈએ. દોષિતને સુધારવો હોય તો તે એના દિલને ડામવાથી નહીં, પણ એની આગળ આપણા દિલના દર્દ રોઈ એની લાગણી ઉત્તેજવાથી થાય. સામાનો ફિટકાર, તિરસ્કાર કરવો, એમાં પહેલું તો આપણા જ હૈયામાં અભિમાન, દ્વેષ, કઠોરતા વગેરે પોષાય છે, આપણા આંતરશત્રુને પગભર કરાય છે. આવા ને આવા અનેક પ્રસંગોથી દિલ કોમળને બદલે કઠોર બનતું જાય છે. મોક્ષ માર્ગની ભૂમિકા કઠોરતા નહીં, પણ કોમળતા વિકસાવવા ઉપર સર્જાય છે. આ જીનની મતિ અર્થાત જીનના સિદ્ધાંતો છે. એને અપનાવનારી આ બાઈ સાચી જીનમતી છે, એટલે એ ફિટકાર નહીં પણ હૃદયફાટ પોતાનું દિલ દુઃખ વ્યક્ત કરે છે.
પત્નીથી ભ્રમિત થઈ ગયેલ વિનયચંદ્રને ભાભીના ભારે ઉદ્વેગની કે એના રુદનની કોઈ જ અસર થઈ નહીં. ઉલટું પત્નીએ ભળાવેલું કે આ તો તમારા પુણ્યથી ચાલે છે અને જશ એ લોકો ખાટી જાય છે. એના પર એને અભિમાન થવાથી તેમ ભાઈ ભાભી માયાવી લાગવાથી ભાભીના આ કલ્પાંતને ઢોંગ સમજે છે. વિશ્વ કેવો વિચિત્ર છે! વિનુ એક વખત જેનો પડ્યો બોલ ઝીલી લેતો, જેના થોડા દુઃખમાં ભારે દુઃખી થતો, જેને સગી માતા જેવી નિસ્વાર્થ હિતૈષિણી માનતો, એના શબ્દને હવે ઢોંગના ગણી અવગણે છે. સજ્ઞાન સમજુ દશા તે કે આવા જગતની વચમાં વસવું પડતું હોય, છતાં એવો ખોટો ભરોસો ન મૂકીએ, તો જ જ્યારે એવા વિચિત્ર પ્રસંગ બને ત્યારે આશ્ચર્ય ન થાય. મન કહે કે એમાં કંઈ નવાઈ નથી, જગત જ એવું છે કે ત્યાં આવું સહેજે બને, તેમ ખેદ પણ ન થાય, કેમ કે સમજીને જ રહ્યા છીએ.